ડાકોર મંદિર આવતીકાલથી ખુલી જશે. કોરોનાને કારણે 20 જુલાઈથી મંદિર બંધ હતું ત્યારે હવે આવતીકાલથી ડાકોર મંદિરમાં ભક્તો દર્શન કરવા માટે જઈ શકશે. જો કે ભક્તોએ દર્શન માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું પડશે, સાથે જ મંદિરમાં કોરોના ગાઈડલાઈનનું પણ પાલન કરવું પડશે. તો આવતીકાલથી ડાકોર મંદિર ભક્તો માટે ફરી એક વખત ખુલ્લું મૂકવામાં આવશે. 20 જુલાઈના રોજથી ડાકોર મંદિર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જો કે ભક્તોએ દર્શન માટે સૌથી પહેલા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું પડશે અને સાથે જ કોરોનાની ગાઈડલાઈનનું પણ પાલન કરવું પડશે. કાળિયા ઠાકોરના દર્શન કરવા માટે ભક્તો આવતીકાલથી જઈ શકે છે. સંવાદદાતા સંદીપ પાસેથી વિગતો પ્રાપ્ત કરીશું. સંદીપ, આખરે ડાકોરનું મંદિર આવતીકાલથી ભક્તો માટે ફરી એક વખત ખુલ્લું મૂકવામાં આવશે, શું ગાઈડલાઈન નક્કી કરવામાં આવી છે? ચોક્કસ તોરલ, વાત કરવામાં આવે તો યાત્રાધામ ડાકોર મંદિરને શ્રાવણ માસ પહેલા જ બંધ કરી દેવાનું આવ્યું હતું ને સમગ્ર શ્રાવણ માસ દરમિયાન ભક્તો ભગવાનના દર્શનથી વંચિત રહ્યા હતા. આ દરમિયાન જે મોટા મોટા જે ઉત્સવ હતો જેમાં જન્માષ્ટમીનો પણ સમાવેશ થતો હતો તેના દર્શનથી પણ ભક્તો વંચિત રહ્યા હતા. આવતીકાલથી જે મંદિર ખોલવાની જાહેરાત ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા કરવામાં આવી છે અને કાલથી જે ભક્તોને દર્શનનો લાભ મળી શકશે, પરંતુ કોવિડની ગાઈડલાઈન મુજબ એક દિવસમાં 1000 થી 1500 વ્યક્તિઓને જ પ્રવેશ આપવામાં આવશે. ભક્તોએ પહેલા આ માટે મંદિરની જે વેબસાઇટ છે dakor.org.com તેની ઉપર રજીસ્ટ્રેશન કરવામાં રહેશે અને ત્યારબાદ ભક્તોને સમય આપવામાં આવશે કે કયા સમયે તેમને દર્શનનો લાભ મળશે અને એ સમય દરમિયાન જ ભક્તો જે સોશિયલ ડિસ્ટન્સ છે તે રાખી લાઈનમાં ઉભા રહે અને દર્શનનો લાભ લઈ શકશે અને પૂરી રીતના તેમને સેનિટાઈઝર અને માસ્ક સાથે જ પ્રવેશ આપવામાં આવશે. કોરલ, ધન્યવાદ સંદીપ તમામ વિગતો માટે. તો ભક્તોએ દર્શન માટે પહેલા રજીસ્ટ્રેશન કરાવવું પડશે, કોવિડ ગાઈડલાઈનનું પણ પાલન કરવામાં આવશે. પરંતુ ભક્તો માટે સારા સમાચાર, કાળિયા ઠાકોરના દર્શન કરવા માટે ડાકોર આવતીકાલથી ભક્તો જઈ શકશે.